ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામ ખાતે ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના વિષય ઉપર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ ભારતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચોટીલાના સહયોગથી યોજાયેલા તાલીમ શિબિરમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિડીયોથી ડેમોન્સ્ટ્રેશન કરી અને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પ્રશંસતા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આરતી કંપની દ્વારા, આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડિયા જીઆઈડીસીના આસપાસના કુલ 6 ગામમાં સરદારપુરા, ઉટિયા, બોરિદ્રા, ખર્ચી, ગુમાનપુરા અને રાણીપુરામાં એક ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ એક લાંબો 3 વર્ષનો પ્રોજેક્ટ છે જેમાં ખેડૂતલક્ષી અત્યારે ખેડૂતો જે પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છે, ચાહે તે વરસાદ ઓછો પડવો હોય, ચાહે તે પોતાનો પાક બગાડતો હોય વાઇલ્ડ એનિમલ્સથી લઈને ઘણા બધા બીજા બધા પ્રશ્નો, સારો ભાવ ના મળવો હોય, એને બધાને એડ્રેસ કરતા એક ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અને એમાં આ પ્રોજેક્ટમાં 250થી વધારે ખેડૂતો આ 6 ગામથી અત્યાર સુધી જોડાઈ ચૂક્યા છે, જેમને બહુ જ ફ્રીમાં આરતી કંપનીએ તુવરનું, જે અહીંયા જે નોર્મલી જે તુવરનો પાક થતો હોય છે, એનું એક આધુનિક બિયારણ આપ્યું છે. GT 104 જે ગુજરાત યુનિવર્સિટી એપ્રુવ્ડ છે. એની સિવાય તમે અત્યારે પાછળ જોઈ શકો છો જે સાધનો છે, સાધનોની ખૂબ જ રાહત દરે ખેડૂતોને નિંદામણના, જે અત્યારે સુધી ઝૂકી ઝૂકીને દાતરડાથી ખેડૂત ભાઈઓ અને બહેનો જે નિંદામણ કરતા હતા, હવે એમાં આ 6 ગામમાં ખૂબ જ વધારે બદલાવ આવશે, જેનાથી એ લોકો ઊભા ઊભા બહુ જ ફાસ્ટ ખૂબ જ કલાકો પોતાના બચાવી શકે એવા સાધનો, લાંબા ચાલતા 10-15 વર્ષ એમની સાથે આ સાધનો રહેશે, એક પરમનન્ટ એસેટ ઊભી થશે બધાના ઘરોમાં. એના માટે આરતી કંપનીએ આ પ્રોગ્રામ શરૂ કર્યો છે.